Hello student, welcome to the St. Thomas High School online classes, standard 5th, subject Gujarati. Balako, aje apane apna page number 44 ma exercise no pyas karvano che. To ema evu che ke MCQ type prashno che. Ema tron option apela che mati apne ek sacho option pasand karvano che. Pan ahi ek vakya apelu che je ghata akshare che. આ છે વાક્ય તો આ વાક્યને ઘાટા અક્ષરે જે વાક્ય આપેલું છે એના પરથી પ્રશ્ન છે અને એના એ વાક્ય પરથી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે તો પહેલું છે એક ઓક્ટોપસને 8 પગ હોય છે ઓક્ટોપસના કુલ કેટલા પગ તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય બાળકો આ એક્સરસાઇઝ એક ગણિત એટલે કે મેથ્સ ને લગતી છે તમે અત્યાર સુધી ઇંગ્લિશ મીડિયમ માં મેથ્સ ભણ્યા છો પણ આજે આપણે અહીં ગુજરાતી માં મેથ્સ ભણવાનું છે તો બાળકો એક ઓક્ટોપસ છે તેને 8 પગ હોય છે કેટલા પગ હોય છે 8 તો 6 ઓક્ટોપસ ને કેટલા પગ હોય તો 6 ઓક્ટોપસ ના કેટલા પગ થાય તો આપણે શોધવાનું છે તો એ આપણે કઈ રીતે ગણતરી કરશું બાદબાકી કરશું તો જવાબ મળશે તો કે ના ભાગાકાર કરીએ તો જવાબ મળશે તો કે ના તો સાચો જવાબ છે ગુણાકાર કરીએ તો જવાબ સાચો મળે એક ઓક્ટોપસ ને 8 પગ હોય તો એવા 6 ઓક્ટોપસ ના કેટલા તો 8 ગુણ્યા 6 કરવાનું ગુણા એટલે મલ્ટીપ્લિકેશન બરોબર 8 6 જા કેટલા થાય બાળકો 8 6 જા 48 બરોબર 8 6 48 તો અહીં સાચો જવાબ આવે 48 એટલે આ કયો કઈ સિસ્ટમ આપણે કરી મલ્ટીપ્લિકેશન મલ્ટીપ્લિકેશન ને ગુજરાતી માં કહેવાય છે ગુણાકાર ઓકે તો ચાલો સેકન્ડ ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે તો બાળકો સજીવ એટલે લિવિંગ અને નિર્જીવ એટલે નોન લિવિંગ બરોબર લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ તો તમે એલકેજી યુકેજી થી ભણતા આવો છો તો લિવિંગ થિંગ્સ હોય એ હલી શકે લિવિંગ થિંગ્સ હોય એ શ્વસન ક્રિયા એટલે કે શ્વાસ લઈ શકે એને હાથ પગ હોય પણ તો આપણે અહીં ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ એ કઈ રીતે ખબર પડે તો એમાં ઓપ્શન આપેલા છે કે તેને પગ છે તે પરથી હા એ વાક્ય પણ સાચું છે પછી બ વાક્ય છે કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી હા તમે તમારા કોઈ પણ વડીલ કે ટીચરને પૂછો તો પણ તમને ખ્યાલ આવે કે સજીવ ઓક્ટોપસ છે તે સજીવ છે કે નિર્જીવ તો અહીં બ સોરી ક ઓપ્શન છે ઉપરની બંને રીતથી હા બાળકો તમે ઉપરની બંને રીતથી જાણી શકો છો કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તો બાળકો હું તમને અહીં કહી દઉં કે ઓક્ટોપસ છે એ સજીવ પ્રાણી છે બરોબર છે એના પછીનું એક ફૂલદાનીની 7 હાર છે હાર એટલે લાઈન દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થાય અહીં બરોબર તો અહીં પહેલું પ્રશ્ન છે અહીં એટલે શું હવે વાક્યમાં શું આપેલું છે અહીં ફૂલદાનીની 7 હાર છે એટલે આપણે એને દાખલો જ ગણવાનો છે ફૂલદાનીની 7 હાર છે દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થાય અહીં એટલે એ કઈ વસ્તુ છે તો પહેલું ઓપ્શન છે દાખલો ગણતરી કરતી વખતે બેઠા હોઈએ તે જગ્યા બ દાખલામાં કે ક વર્ગમાં તો એનો સાચો ઓપ્શન છે દાખલામાં અહીં આપણે દાખલાની વાત કરીએ છીએ દાખલો એટલે શું બાળકો સમ્સ જે તમે મેથ્સમાં ઇંગ્લિશ મીડિયમમાં તમે જેને સમ્સ કહો છો એને ગુજરાતીમાં કહેવાય છે દાખલો બરોબર છે સેકન્ડ આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે તો ફૂલદાનીની 7 હાર છે દરેક હારમાં 4 ફૂલ છે તો આપણે પેલું ઓક્ટોપસ વાળું કર્યું એમ જ કરવું પડશે 7 ગુણ્યા 4 7 મલ્ટીપ્લાય બાય 4
તો આપણે અહીં કયું ઓપ્શન સાચું માનીશું 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 તો કે ના 7 વત્તા 7 વત્તા 7 વત્તા 7 તો કે ના સાચું ઓપ્શન છે એ 7 ગુણા 4 7 ચોક કેટલા થાય 28 7 4 જા 28 મને ખબર છે તમે લોકો અત્યારે ટેબલ ભૂલી જ ગયા હશો થર્ડ ક્વેશ્ચન બાળકો બે બે હારમાં મેદાનમાં ગયા બાળકો બે બે ની હારમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો ફૂલદાની ની હાર એટલે શું હાર એટલે શું બાળકો મેં તમને પહેલા જ કીધું કે હાર એટલે લાઈન કતાર તો અહીં બ ઓપ્શન સાચું છે ફૂલદાની ની લાઈન કતાર બરોબર ચોથો પ્રશ્ન ફૂલદાની ની ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા આ વાક્યમાં કહો ફૂલદાની એટલે શું ફૂલદાની તૂટી ગઈ હવે ફૂલદાનીની હાર હતી હાર એટલે લાઈન થાય પણ ફૂલદાની તૂટી ગઈ અને બધા ફૂલો વેરાઈ ગયા તો ફૂલદાની એટલે શું તો કે ફૂલોનો ઢગલો તો કે ના ફૂલોનો હાર તો કે ના ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન બરોબર છે એ સાચો ઓપ્શન છે હવે ત્રીજું વાક્ય છે એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે કપડાના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે તો કપડામાં કેટલી કેરી હશે તો પહેલું છે અહીં એટલે શું અહીં એટલે કઈ વસ્તુની વાત થઈ તો કે આંબા પર થાય તે કેરી કેરીનું ચિત્ર કે કેરીની છાપ તો કે કેરીનું ચિત્ર કાપડમાં કેરીના ચિત્રની વાત થઈ રહી છે બીજું આ વાક્યનો જવાબ આ દાખલાનો જવાબ કઈ રીતે મળે તો ભાઈ ત્રણ કેરી છે અને 19 ડિઝાઇન છે એક પેચમાં ત્રણ કેરી છે હવે એવા 19 પેચ છે તો એને આપણે કઈ રીતે કરીશું તો બાળકો એ મલ્ટિપ્લિકેશનથી થશે તો બાળકો અહીં મારે સોરી બાળકો બ ઓપ્શન મારે ભૂલથી ટીક થઈ ગયો છે પણ આ ખોટું છે એનો સાચો જવાબ આવશે 19 ગુણા 3 સોરી બાળકો સાચો જવાબ છે આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે તો બાળકો 19 ગુણા 3 કરો તો પણ જવાબ મળે અને 3 ગુણા 19 કરો તો પણ જવાબ મળે માટે કઈ રીતે નહીં મળે જો આપણને અહીં ઉલટું પૂછ્યું છે માટે અહીં જો આપણે 19 વત્તા 3 કરીશું તો તેનો સાચો જવાબ મળશે નહીં 3 ગુણા 19 કરશો તો પણ સાચો જવાબ મળશે અને 19 ગુણા 3 કરશો તો પણ સાચો જવાબ મળશે બરોબર છે તો અહીં બ ઓપ્શન છે તે સાચું છે ચાલો આજની આ પીડીએફ ફાઇલ તમને મળી જશે આજનું હોમવર્ક છે આ બધા જ ઓપ્શન તમારે ટેક્સ્ટબુકમાં બી ટીક કરવાના છે અને આ આખું પેજ ફૂલ પેજ તમારે નોટબુકમાં પણ લખવાનું છે ઓકે બાળકો તો આજના વિડીયોમાં આટલું નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું બાય બાય